ગોલપા પરમાર સુપર ફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે. કોરોના કાળમાં નર્મદાના ગ્રામ્ય વિસ્તારોમાં ગરીબ ભોળા દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરનાર જિલ્લામાંથી 8 બોગસ તબીબો ઝડપાયા. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં કેન્દ્રની ભાજપ સરકારને 7 વર્ષ પૂર્ણ થતા ચોટીલા તાલુકા ભાજપ દ્વારા રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો. કાલાવડ સિવિલ હોસ્પિટલ ખાતે ઓક્સિજન પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી. કેબિનેટ મંત્રી સહિતના અગ્રણી ખાસ ઉપસ્થિત રહ્યા. પંચમહાલ જિલ્લામાં વહેલી સવારે ભારે પવન સાથે આવેલ વરસાદના કારણે શહેરા સહિત સમગ્ર જિલ્લામાં ખેડૂતનો મહામૂલ્ય બાજરીનો પાક અમુક ડરી પડતા ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા છે. સાથે વીજ થાંભલા ધરાશાયી થતા સાથે વીજ પુરવઠો બંધ થઈ જતા 20થી વધુ ગામોમાં અંધારપટ છવાયો છે. કોરોના વાયરસથી બચવા માટે રસીકરણ જ એકમાત્ર ઉપાય હોવાને કારણે જિલ્લા વહીવટીતંત્રએ ટેબ્લોથી દ્રશ્ય શ્રાવ્ય માધ્યમ થકી શરૂ કરેલ પ્રચાર પ્રસારથી લોકોને રસી લેવા માટે પ્રેરણા મળી રહે તે માટે ટેબ્લોનું પ્રમાણ. ઘણા સમયથી ચર્ચામાં રહેલું અમીરગઢમાંથી અંતે બાયોડીઝલના ગોરખ ધંધાનો પર્દાફાશ થયો. જેતપુર તાલુકામાં ગેરકાયદેસર બાયોડીઝલ પંપના હાટડા હજુ પણ ધમધમે છે. તંત્રની મીઠી નજર કે પછી હપ્તાખોરીનું દૂષણ. દાહોદમાં યુવતીના પ્રેમમાં કૌટુંબિક ભાણેજે મામાની કરી હત્યા. ભાણેજ જે યુવતીના એકતરફી પ્રેમમાં અંધ હતો એ જ યુવતીને મામા સાથે સંબંધ હતા, જેને લઈને ભાણેજે મામાની હત્યા કરી મૃતદેહ તરામાં ફેંકી દીધો. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે દહેગામ ખાતે એસટી ડેપોનું 6 કરોડના ખર્ચે ઉદ્ઘાટન કરી તકતીનું અનાવરણ કરવામાં આવ્યું. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ભાજપ યુવા મોરચા દ્વારા પ્રાંતિજમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 20 બોટલ બ્લડ એકત્રિત કરવામાં આવ્યું હતું. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના મેડિકલના વેપારી સાથે ઓનલાઈન ઠગાઈ થતા વેપારી દ્વારા પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં 2 અજાણ્યા મોબાઈલ માલિકો સામે પોલીસ ફરિયાદ કરી. બંગાળમાં નવા જૂનીના એંધાણ, ટીએમસીમાં પાછા આવવા માંગે છે 33 ધારાસભ્ય, બીજેપીએ કહી અફવા. ગુજરાતમાં જિલ્લાના 40 ગામમાં લોકો વેક્સિન હોવા છતાં વેક્સિન લેવા તૈયાર નથી. પોલીસ કમિશનરે જાહેર રસ્તા પર આતશબાજી કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો. કચ્છના નાનકડા વિરાણિયા ગામે 3T અપનાવી કોરોનાને માત આપી. ગેસ્ટ હાઉસ હોટલોના માલિકોએ મુસાફરોની પથિક સોફ્ટવેરમાં વિગતો ભરવી, પોલીસ કમિશનર. ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે ડાક અદાલત. આર્થિક રીતે નબળા વર્ગને રેશન કાર્ડ આપવા વિશેષ અભિયાન ચલાવવા રાજ્યોને સલાહ. 72 વર્ષીય મહિલાના પરિવારે કરી દીધા હતા અંતિમ સંસ્કાર. 15 દિવસ બાદ જીવતી ઘરે ફરી. ફરીને પુત્રી સામે જ પતિનું કાપી નાખ્યું ગળું, રસોડામાં જ દફનાવી લાશ. હવે તમામ ઓફિસમાં 100% સ્ટાફ બોલાવી શકાશે. તો સુપરફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું અને સમાચાર નિહાળવા માટે જોતા રહો ZSTV.